વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો. સુરતના કેટલાક વિસ્તારમાં વરસાદ. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. જામનગરમાં ઈપીએફઓ અધિકારી સહિત 3,00,000થી વધુની લાંચ લેતા સીબીઆઈના સકંજામાં. ઈપીએફઓ સંબંધિત કામને લઈને માંગી હતી લાંચ. આરોપીઓના નિવાસ સ્થાને પણ સર્ચ. G7 સમિટને લઈ ઇટલીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. ઇટલી, ફ્રાન્સ, જર્મની અને જાપાનના રાષ્ટ્રાધ્યક્ષ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. એનડીએ સરકારના ગઠન બાદ ફરી હલચલ. ગમે ત્યારે સરકાર પાડી શકવાનો કોંગ્રેસનો દાવો. પાર્ટીના સૂત્રોના હવાલાની ખબર.